नमस्कार विद्यार्थी मित्रों, जयेश कुमार केबारिया आपनो हार्दिक स्वागत करे छे। आजे आपणे धोरण 8 नी अंदर प्रकरण नंबर 8 राशिओनी तुलना स्वाध्याय 8.1 नी आजे आपणे वात करवानी छे। बराबर छे, राशिओनी तुलनानो आपणे आ प्रथम वीडियो छे। एनी अंदर थोड़ी प्राथमिक माहिती मेळवी लईए तो प्राथमिक माहितीनी अंदर आपणे शरूआतमां गुणोत्तरना दाखला આવશે। तो गुणोत्तर कोने कहेवाय? तो के समझो के आ बे संख्या छे, हुं बे संख्या लखुं छुं के 25 अने 50। आ बे संख्या छे मारी पासे, एक संख्या 25 छे, बीजी संख्या केटली छे? 50 छे। तो तमे जुओ, एक संख्या एटले के एक संख्या बीजी संख्या करता केटला गणी के केटलामां भागनी छे ए दर्शावती संख्या ने गुणोत्तर कहेवाय। एटले आ संख्या આ સંખ્યા કરતા કેટલામાં ભાગની છે કે કેટલા ઘણી છે તે દર્શાવતી સંખ્યાને આપણે શું કહેવામાં આવે છે? ગુણોત્તર। બીજું છે, ગુણોત્તર શોધવા માટે બંનેના એકમો સરખા હોવા જોઈએ। દાખલા તરીકે સમજો કે મીટર હોય તો બીજાનો પણ એકમ, બીજીનો પણ એકમ કેવો હોવો જોઈએ? મીટર જ। કિલોમીટર હોય તો કિલોમીટર જ હોવો જોઈએ। સેન્ટીમીટર હોય तो सेंटीमीटर જ હોવો જોઈએ। કિલોગ્રામ હોય તો કિલો, એટલે એકમ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ। બરાબર છે। બીજું, ત્રીજું છે, ગુણોત્તર માટે બંને માપમાંથી એક પણ માપ શૂન્ય ન હોવું જોઈએ। બરાબર છે। ગુણોત્તર શોધવો હોય તો બે માપ આપેલા હોય। બરાબર છે। ગુણોત્તર એટલે આપણે પહેલા જ કીધું કે એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલા ઘણી છે કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સંખ્યાને ગુણોત્તર કહેવાય। તો ગુણોત્તર માટે બંને માપમાંથી એક પણ માપ શૂન્ય હોવું જોઈએ નહીં। બરાબર છે। આ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે। બીજું છે, ગુણોત્તર હંમેશા અતિસંક્ષિપ્ત રૂપમાં દર્શાવાય છે। એ આપણે અગાઉ જોઈ ગયા છે કે અતિસંક્ષિપ્ત રૂપ અપૂર્ણાંકનું નાનામાં નાનું રૂપ, એટલે એને શું કહેવાય? અતિસંક્ષિપ્ત રૂપ। દાખલા તરીકે હું તમને બતાવું, જો 6/12 છે તો એનો અતિસંક્ષિપ્ત રૂપ કરવું હોય તો આપણે શું કરશું? 6 × 6 = 6 × 2 = 12 × 6 = 6 = 11 = 1/2 તો આ 1/2 શું થયું? તો કે 6/12 નું અતિસંક્ષિપ્ત રૂપ થયું। બરાબર છે। ગુણોત્તર હંમેશા અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવાય છે। બીજો, ગુણોત્તરને કોઈ એકમ હોતો નથી। આ ખાસ યાદ રાખવાનું છે, ગુણોત્તરને આપણે કોઈ એકમ હોતો નથી। બીજો, ગુણોત્તર શોધતી વખતે પહેલી સંખ્યા અંશમાં આવે। જો સમજો કે 4/5 લખું છું મેં, તો ઉપરની જે સંખ્યા છે એને અંશ કહેવાય અને નીચેની જે સંખ્યા છે એને છેદ કહેવાય। તો ગુણોત્તર શોધતી વખતે પહેલી જે સંખ્યા હોય ને તે અંશમાં આવે અને બીજી સંખ્યા છે એ કઈ આવે? છેદમાં આવે। આટલું આપણે યાદ રાખવાનું છે। બરાબર છે। હવે આપણે સ્વાધ્યાય 8.1 ની શરૂઆત કરીએ। દાખલા નંબર 1, તમે પણ તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો પાના નંબર 119 પર। આપણને શું કહે છે? જો સાયકલની ઝડપ 15 કિમી પ્રતિ કલાક, એટલે કે 1 કલાકની અંદર સાયકલ 15 કિલોમીટરનું અંતર કાપે છે, અને સ્કૂટરની ઝડપ 30 કિમી પ્રતિ કલાક, તો કે સ્કૂટર 1 કલાકની અંદર 30 કિલોમીટરનું અંતર કાપે છે, તો એનો આપણે શું કરવાનો છે? ગુણોત્તર શોધવાનો છે। આનો શું શોધવાનો છે? આપણે ગુણોત્તર શોધવાનો છે। તો અહીં આપણે લખીએ, ચાલો પહેલે સાયકલની ઝડપ, પહેલું નામ કોણ છે? તો કે સાયકલ। બરાબર, તો આપણે લખીએ સાયકલની ઝડપ બરાબર 15 કિમી પ્રતિ કલાક, એટલે કે 1 કલાકની અંદર 15 કિલોમીટરનું અંતર કાપે છે। ચાલો, સ્કૂટરની ઝડપ ની ઝડપ બરાબર 30 કિમી પ્રતિ કલાક, બરાબર 30 કિલોમીટર નું અંતર કાપે છે। બરાબર। હવે તમે, આપણે પહેલા જ વાત કરી કે જે નામ પહેલું હોય એ કઈ આવશે? અંશમાં, અને જે પછી હોય એ કઈ આવશે? છેદમાં। તો આપણે લખીએ સાયકલ અને સ્કૂટર, સાયકલ અને સ્કૂટર ની ઝડપનો ગુણોત્તર
झड़प नो गुणोत्तर बराबर चल साइकल अने स्कूटर नी झड़प नो गुणोत्तर आवे चल पहला पेलू नाम कोनू छे पहलू नाम कोनू साइकल केटलू छे एनी झड़प तो के 15 किमी प्रति कलाक 15 किमी प्रति कलाक चलो छेद में एनी पछी शू नाम छे स्कूटर तो के स्कूटर नु केटलू छे तो के 30 किमी प्रति कलाक बराबर छे એટલે આવું થશે 15 ના છેદ માં 30 કિમી પ્રતિ કલાક હવે તમે જો આપણે જ્યારે ગુણોત્તરની શરૂઆતમાં વાત કરી હતી ત્યારે આપણે કીધું હતું તમને યાદ હોય તો કે ગુણોત્તર હંમેશા અતિ સંક્ષિપ્ત રૂપમાં હોવું જોઈએ એનું નાનામાં નાનું રૂપ હોવું જોઈએ તો જો અહીં આપણી પાસે ભાગોળ છે તમે જો તો કે જો 15 એકુ 15 छेद मां 15 दुना 30 चलो 15 15 गया सु आई तू एक दुत्यांश किमी प्रति कलाक अबे तमे जो एक दुत्यांश किमी प्रति कलाक इन्हें आपने गुणोत्तर नी अंदर आपने दर्शावो होय तो केवू दर्शावाय खबर तमने एक પછી આ બે ટપકા હોય તેને જેમ કહેવાય અને આ જે છેદમાં છે ને ઉપર લઈ જવાનું આને વાંચું તો કાકા વંચાય 1:2 શું વંચાય 1:2 આ આપણો સહેલામાં સહેલો દાખલો હતો ગુણોત્તરનો દાખલા નંબર 1 હવે આપણે દાખલા નંબર 2 જોઈએ દાખલા નંબર 2 ની અંદર શું કહે છે જો તમે પણ પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો એટલે તમને ખ્યાલ આવે કે નીચે આપેલા ગુણોત્તરનું ટકાવારીમાં રૂપાંતર કરો નીચે આપેલા જે ગુણોત્તર છે એને આપણે સામાં રૂપાંતર કરવાનું છે ટકાવારીની અંદર રૂપાંતર કરવાનું છે બરાબર છે ચાલો નીચે આપેલ ગુણોત્તરનું ટકાવારીમાં પાંતર चलो बी नंबर नो दाखलो शू कहे छे जो दाखला नंबर 1 नो बी 5 मीटर अने 10 किमी किमी એટલે કિલોમીટર 5 મીટર અને 10 કિલોમીટર બરાબર છે હવે તમે જો આપણે શરૂઆતમાં જ વાત કરી હતી કે ભાઈ ગુણોત્તર શોધવો હોય તો એને એકમ સરખા હોવા જોઈએ પણ તમે જો અહી મીટર છે અને અહી શું છે કિલોમીટર છે તો આપણે શું કરવું પડે અને એકમ આપણે સરખા કરવા પડે તો જે આ કિલોમીટર છે એને આપણે મીટરમાં ફેરવી દઈએ આમાં ફેરવી દઈએ મીટરમાં ફેરવી દઈએ તો આપણને ખબર છે કે ભાઈ 1 કિમી બરાબર 1000 મીટર બરાબર છે 1 કિમી બરાબર 1000 મીટર તો 2 કિમી હોય તો 2000 મીટર 3 હોય તો 3000 મીટર અને 10 હોય તો 10000 મીટર 10 કિમી बराबर 10000 मीटर खबर पड़ी गई तुमने जो 1 किमी बराबर 1000 मीटर 9 किमी होय तो 9000 मीटर અને 10 किमी होय तो 10000 मीटर बराबर છે આટલું થયું હવે તમે જુઓ હવે આપણે ગુણોત્તર શોધીએ 5 મીટર અને 10 કિમી નો ગુણોત્તર बराबर चलो 5 मीटर तो के 5 मीटर तो આપેલું છે આપણે 5 મીટર છેદમાં ચાલ કેટલા મીટર છે 10 કિમી ના મીટર કેટલા થાય તો કે 10000 મીટર મીટર બરાબર 5 ના છેદમાં 10000 મીટર બરાબર 5 ના છેદમાં 10000 મીટર
હવે તમે જો અને આપણે ભાગ પાડીએ આપણે ઉડાડવા હોય તો કઈ રીતે ઉડશે તો કે 5 1 5 અતિસંક્ષિપ્ત રૂપ આપણે પહેલા જોયું કે ભાઈ ગુણોત્તરનું અતિસંક્ષિપ્ત રૂપ આપણે કરવું પડશે બરાબર છે હવે 10000 છે અહીં આપણે ઉપર 5 છે નીચે 5 લાવવા છે તો આપણે 2000 ગુણ્યા 5 કરતો 5 આવી ગયા કારણ કે આપણે 5 5 ઉડાડવાના છે 5 ગયા 5 ગયા શું વધ્યું 1 ના છેદમાં 2000 આ ગુણોત્તરમાં ફેરવી તો 1:2 છે એકદમ સલામ સલું આ થોડુંક તમને ભાગ ઉડાડતા આવડવું જોઈએ બરાબર છે ચાલો આગળ આપણને એવું કહે છે 50 પૈસા અને 5 રૂપિયા હવે આપણને ખબર છે કે ભાઈ 1 રૂપિયો બરાબર 1 રૂપિયો બરાબર 100 પૈસા 1 રૂપિયો બરાબર 100 પૈસા બરાબર છે હવે કેમ આપણે આવું કરીએ છે તો કે અહીં પૈસા આપેલું છે અહીં રૂપિયા આપેલું છે બરાબર છે આપણને ખબર છે કે એકમ કેવા હોવા જોઈએ સરખા હોવા જોઈએ એટલે આપણે શું કરીએ આ રૂપિયા જે છે એને પૈસામાં ફેરવી દઈએ તો કે 1 રૂપિયો બરાબર 100 પૈસા તો અહીં કેટલા રૂપિયા આપ્યા છે 5 રૂપિયા તો તમે જો 1 રૂપિયો બરાબર 100 પૈસા તો 5 રૂપિયા બરાબર 5 ગુણ્યા 100 કર દો બરાબર 500 પૈસા કેટલા પૈસા થાય 500 પૈસા બરાબર છે આટલું થઈ ગયું હવે આપણે લખીશું કે 50 પૈસા અને કેટલા 5 રૂપિયા નો ગુણોત્તર બરાબર ચાલો 50 પૈસા છેદમાં 5 રૂપિયાના પૈસા કેટલા થયા હતા કે 500 પૈસા બરાબર બરાબર શું થશે 50 ના છેદમાં 500 હવે આને આને અતિસંક્ષિપ્ત રૂપમાં આપણે ફેરવવું પડશે તો તમે જો અહીં અહીં 0 છે અહીં 0 છે 5 દાન 50 બરાબર 1 ના છેદમાં 10 1 ના છેદમાં 10 પૈસા બરાબર 1:10 હવે અહીં તમે કઈ લખી શકો નહીં આપણો જવાબ શું આવશે જોઈ લોજો 1:10 બરાબર છે શું આવશે 1:10 આ તો આપણો દાખલો આ 50 પૈસા અને આ 500 પૈસા બરાબર છે આ તો દાખલા નંબર આપણો 1 હવે દાખલા નંબર 2 શું કહે છે જો દાખલા નંબર 2 આપણને એવું કહે છે ગુણોત્તરનું ટકાવારીમાં રૂપાંતર કરો દાખલા નંબર 2 ગુણોત્તરનું ટકાવારીમાં રૂપાંતર કરો ગુણોત્તર હોય તો એનું આપણે આમાં રૂપાંતર કરવાનું છે ટકાવારીમાં રૂપાંતર કરો હવે આપણને ખબર છે કોઈ પણ વસ્તુને ટકામાં ફેરવવું હોય તો કેટલા વડે ગુણવા પડે 100 વડે ગુણવા પડે એટલું આપણે યાદ રાખવાનું કે ટકા હંમેશા 100 એ નીકળે ટકા હંમેશા કેટલાય નીકળે 100 એ તો અહીં આપણને પહેલો દાખલો આપેલો છે જુઓ 3:4 કેટલું આપેલું છે 3:4 એટલે આપેલો ગુણોત્તર કેટલો છે આપણો આપેલ ગુણોત્તર આપણો કેટલો છે તો કે 3:4 કેટલો ગુણોત્તર આપ્યો છે આપણને 3:4 હવે આને આપણે હમે ફેરવવાનું છે તો કે ટકાવારીમાં એટલે અહીંયા આપણે લખીએ ટકાવારી બરાબર ટકાવારી બરાબર હવે 3:4 નો મતલબ શું થાય ખબર 3/4 3/4 ટકા કેટલા નીકળે હંમેશા 100 એટલે ગુણ્યા 100 ચાલો અહીં હજુ ભાગ ઉડશે 100 ની અંદર તમારે 25 નો ઘડિયો યાદ રાખવાનો તો કે 25 ચોકુ 100 અને આ 4 જતા રહે કઈ રીતે ગયા એ હું શીખવાડું જો 100 ના ભાગ પાડી તો 25 × 4 થાય અહીં છેદમાં કેટલા છે 4 4 ઉડી ગયા કેટલા વધ્યા 25 25 ચોકુ 100 અને આ 4 ઉડી ગયા આ રીતે ઉડે બરાબર છે 25 × 75 75% થયું
કેટલું થયું 75%. બરાબર છે. ચાલો બીજો દાખલો બી 2:3 કેટલા આપ્યા છે 2:3. ચાલો 2:3 તો આપણે લખીએ આપેલ ગુણોત્તર બરાબર 2:3. આપેલ ગુણોત્તર કેટલો છે 2:3 લખીએ ટકાવારી. ટકાવારી બરાબર 2:3 નો મતલબ શું થાય 2/3 × 100. ચાલો હવે તમે જો કોઈ જગ્યાએ ભાગું રહેવું લાગે છે તો કે જો 25 × 100 = 20, 50 × 100 નીચે 3 છે એટલે ભાગું રહે નહીં તો શું થશે 100 × 2 આ બે નો ગુણાકાર કરો 100 × 2 = 200 200/3 બરાબર 200/3. હવે આપણને ખબર છે કે આનું આપણે આપણે અતિસંક્ષિપ્ત રૂપ કરવું પડશે નાનામાં નાનું રૂપ કરવું પડશે તો આને આપણે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવી નાખીએ જો 200/3 3 × 6 = 18 બે વધે ઉપરથી બિંદુ ઉતારો 3 × 6 = 18 બે વધે બરાબર છે 3 ને નીચે લાવો 2 ને ઉપર જતા રહો 66 ને આ બાજુ લાવો એટલે 66 2 ઉપર જશે 3/6 બરાબર ટકા આપણે અગાઉના ધોરણની અંદર આપણે આ શીખી ગયા છે કે ભાઈ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવવા બરાબર 66 પૂર્ણાંક 2/3 આટલા ટકા થાય હવે બસ બે દાખલા તમને દાખલા નંબર 2 ની અંદર પાઠ્યપુસ્તકની અંદર જુઓ બે દાખલા આપણને આપેલા છે દાખલા નંબર 3 શું કહે છે જુઓ દાખલા નંબર 3 આપણને એવું કહે છે કે 25 વિદ્યાર્થીઓમાંથી 72 ટકા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે બરાબર છે 25 વિદ્યાર્થીમાંથી 72 ટકા વિદ્યાર્થીઓ એવા છે જે ગણિતની અંદર રસ લે છે તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી તો હવે તમે જો એકદમ સેલ્લો દાખલો છે આપણે સામાન્ય ખાલી થોડું વિચારવાનું છે ચાલો હવે તમે વિચારો બાળકોની કુલ સંખ્યા કેટલી છે તો કે 25 આપણે લખીએ બાળકોની કુલ સંખ્યા કેટલી છે 25 બરાબર છે બાળકોની કુલ સંખ્યા કેટલી છે 25 તો 25 બાળકો હોય તો કેટલા ટકા થાય 100 ટકા એટલું યાદ રાખો 25 બાળકોની કુલ સંખ્યા કેટલી 25 એટલે 25 બાળકો એટલે 100 ટકા થાય હવે એની અંદરથી 72 ટકા બાળકો ગણિતમાં રસ લે છે તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી બરાબર છે તો આપણે લખીએ અહીં લખીએ કે ગણિતમાં રસ લેતા બાળકો બરાબર 72 ટકા 72 ટકા બાળકો ગણિતમાં રસ લે છે તો ગણિતમાં રસ ન લેતા બાળકો બરાબર ચાલો 25 એ 100 ટકા બરાબર હવે 72 ટકા લેતા નથી તો 100 ટકા ઓછા 72 ટકા બરાબર 100 ટકા ની અંદરથી 72 ટકા તમે બાદ કરી દો તો કે 28 ટકા 28 ટકા બાળકો ગણિતની અંદર રસ લેતા નથી 28 ટકા બાળકો ગણિતની અંદર રસ લેતા નથી તો આપણે કરીએ કુલ બાળકો કેટલા છે 25 બરાબર તો 25 ના કેટલા ટકા તો કે 28 ટકા 25 ના કેટલા ટકા કરી દઈએ આપણે
28%. બરાબર, આ કોણ થયું? તો કે ગણિતમાં રસ ન લેતા બાળકો. બરાબર, 25 × 28 ટકા કેટલા નીકળે? 100. બરાબર, 25 × 4 = 100, 4 × 7 = 28, બરાબર 7. તો કે 7 વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી. હવે તમે જો 25 ની અંદર થી 7 વિદ્યાર્થી ગણિતમાં રસ લેતા નથી, એ કેટલા ટકા છે? તો કે 28% છે. બરાબર છે, ક્લિયર? ચલો 25 ના 28% આપણે કરી દીધા, તો કેટલા આવ્યા? 7 વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી. હવે દાખલા નંબર 4 તમારા પાઠ્યપુસ્તકની અંદર તમે પણ જુઓ શું કહે છે. જુઓ, એક ફૂટબોલ ટીમ તેમણે રમેલી મેચોમાંથી 10 મેચ જીતી હતી. આપણે લખીએ દાખલા નંબર 4. એક ફૂટબોલ ટીમ તેમને રમેલી મેચમાંથી કેટલી મેચ? 10 મેચ જીતી હતી. તેમને જીતેલી મેચની ટકાવારી કેટલી? 40% હોય તો તેઓ કુલ કેટલી મેચ રમ્યા હશે? તેઓ કુલ કેટલી મેચ રમ્યા હશે? ચાલો, આ રકમ તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ દાખલા નંબર 4 માં આપેલી છે. જુઓ તમે શું કહે છે. એક ફૂટબોલ ટીમ તેમને રમેલી મેચમાંથી 10 મેચ જીતી હતી. હવે ફૂટબોલ ટીમ કેટલી મેચ રમી છે એ આપણને કીધું નથી. બરાબર છે, એટલે આપણે શું કરવું પડશે? ધારવું પડશે. બરાબર કે ભાઈ આટલી મેચ રમી છે. હવે જે મેચ રમી છે એની અંદર જીતેલી મેચ કેટલી છે? 40% હોય તો તેમણે કેટલી મેચ રમ્યા હશે? બરાબર છે, તો તમે જુઓ ફૂટબોલ ટીમે જીતેલી મેચ બરાબર 10. અહીંયા આપણને આપેલું છે ફૂટબોલ ટીમે કેટલી મેચ જીતી છે? 10 મેચ જીતી છે. બરાબર, હવે કેટલી રમ્યા છે? તો કે આપણને ખબર નથી, તો આપણે ધારી લઈએ કે ધારો કે ફૂટબોલ ટીમે રમેલી મેચ એક્સ ધારી લઈએ આપણે કે કોઈ ફૂટબોલ ટીમે એક્સ મેચ રમ્યું છે અને એની અંદર થી 10 મેચ એમને જીતી છે. બરાબર છે, હવે તમે જો એની અંદર જીતેલી મેચની ટકાવારી કેટલી છે? તો કે 40%. કેટલી છે? તો આપણે કરીએ કે એક્સના કેટલા ટકા? તો કે 40%. એક્સના 40% બરાબર કેટલી મેચ છે? જીતેલી મેચ 40%, તો એમને કેટલી મેચ રમી છે? બરાબર કેટલી મેચ રમ્યા છે? તો કે 10 મેચ. કેટલી મેચ? 10 મેચ એમને જીતી છે. ચાલો, તો એક્સના 40% એટલે x × 40/100 કેટલા નીકળે? 100 = 10. ચાલો,
હવે તમે જો આપણે ભાગ ઉડાડીએ તો કે 100 હવે તમે જો આપણે x ને x આપણે શોધવાનો છે શું કરવાનો છે x આપણે શોધવાનો છે બરાબર છે તો આ જે 100 છે એને આપણે આ બાજુ લઈ જઈએ તો x બરાબર फूटबॉल टीमे कुल 25 मैच रमी हसे फुटबॉल टीमे कुल 25 मैच रमी हसे बराबर आ तो आपनो दाखला नंबर 4 फरी हूं तुमने समझाई दऊं दाखला तरीके एक फुटबॉल टीम तेमने रमेली मैच आपने खबर नहीं के कितनी रही मा छे एमाथी कितनी जीती 10 तेमने जीतेली मैच कितनी छे तो के 40% 40% મેચ જીતી છે એટલે એનો અર્થ એવો થયો કે 60% મેચ જે છે એ લોકો હારી ગયા છે તો કુલ ટોટલ એમને કેટલી મેચ જીતી છે એ જોઈએ તો કે ફૂટબોલ ટીમે જીતેલી મેચ 10 ધારો કે ફૂટબોલ ટીમે રમેલી મેચ x જે આપણે જાણતા નથી તેથી x ના 40% બરાબર કેટલા થાય તો કે 10 x * 40% 100 નીકળે બરાબર 10 એટલે x આપણે શોધવાનો છે તો x ને સૂત્ર કરતા બનાવીએ तो 100 કઈ જશે અંશમાં એટલે 10 * 100 / 40 ભાગ ઉડાય તો x બરાબર આપણને કેટલા મળશે 25 તેથી ફૂટબોલ ટીમે 25 મેચ જીતી હશે બરાબર છે